ઓપરેશનની વાત આવી છે ને એટલે થોડી ચિંતા થાય છે ઓપરેશનના પૈસા આપણે ક્યાંથી કાઢશું અને આ બાજુલા દેવાંગની એ ફી ભરવાની બાકી છે તો હું તો એમ કહું છું આપણે કાંઈ ઓપરેશન તો કરાવવું જ પડશે તો દેવાંગને હવે બોલાવી લ્યો ને એને નથી ભણાવો અરે બાપ આમ એનું ભણવાનું નથી બગાડવું બરાબર એની ભલે ફી ભરવી પડે એ ભરશું અને તમારું ઓપરેશનય કરશું પણ ક્યાંથી લાવશું એટલા બધા પૈસા જરાક તો વિચાર કરો હું શું કહું છું કે મીરા તારા પપ્પાએ જે ઘરણા આપ્યા છે ને એ આપણે વેચી નાખવી કે વાત કરો છો તમે अशोक સમજવાની કોશિશ કરો ને અરે દેવાંમભાઈ એક વરસથી ગયા છે 5 રૂપિયાની કમાણી તો આપી નથી કર્મા ઉલટાના દર મહિને ફી જમવાનો ખર્જો કપડાનું બધું તમે કેવી રીતે કરશો

પછી એક અત્યારે છે ને એનથી નહીં વધારે ઘરણા બની જાય તારા અશોક મીરા એક કામ કરો ને અમે જો હવે મારી તો ઉંમર થઈ ગઈ છે હવે તો હું કોણ જાણે કેટલું જીવાય ખર્યું પાનસુ મારું રેવા દ્યો ને એટલે દેવાંગની ફી ભર દ્યો હમણાં પાંચ મિનિટ પેલા એવું કીધું કે મારું ઓપરેશન કરાવો એને અહીંયા બોલાવી લો તમારું એક સ્ટેન્ડ રાખો તમારે કરવું છે શું ઓપરેશન કરવું છે કે એને અહીંયા બોલાવો છે નથી કરવું ઓપરેશન બાપ ઓપરેશન કરવું છે અને મીરા મારી વાત તું માનને ને શું કામ આમ કરે છે અશોક આ તમારી વસ્તુ ખોટી છે આવી રીતે થોડી હોય ભાઈને ભણાવવો હોય તો બસ હું જ દેખાઉ છું મારા જ ઘરે ના દેખાયા અને અત્યારે તને બધું ખોટું લાગે છે પણ જ્યારે દેવાંગ ડોક્ટર બની જાય ને બસ તને જેમ થાય કે નહીં સમજી તું એટલે આ છે ને ખાલી એક યાદી રહે કે મારા મને કરવામાં બહુ ફરક હોય છે મિસ્ટર કેવું તો સહેલું છે કે પછી આમ કરી નાખશું પછી તેમ કરી નાખશું અને ડોક્ટર બન્યો અને પૈસા ન આપ્યા તો નીકળી ગયો તો ઘર બાર છોડીને મારો ભાઈ એવો નથી સમજે તું મને પણ એમ જ હતું ને તમે લોકો બહુ સારા છો મને ક્યાં ખબર હતી કે એક દિવસ મારા ઘરે ના વેચીને તમારું ઘર ચલાવશો અરે પત્નીનો ધર્મ હોય છે કે ઘર પર જ્યારે સંકટ આવે ને ત્યારે ઊભો રહેવાનું હોય આવી રીતે ના ના પાડવાની હોય ઠીક છે મને ઇમોશનલ બ્લેકમેલ કરવાની કોઈ જરૂર નથી ઘરેણા જોઈએ છે ને

મારે ફી ભરવી છે અને પેલા તો છે ને તમારું ઓપરેશન કરાવવાનું છે બટ હવે હું જેટલું જીવી એટલું જીવવાની નથી તો હું કેમ મારી પાછળ ખર્ચો કરો તમારે તો હજી અરે તમારે તો હજી આ દેવાંગ ડોક્ટર બને ને એ જોવાનું છે પછી મારા છોકરાને રમાડવાના છે તમે આવું હું કામ બોલો છો માથે દેવા કરીને મારે કાંઈ જીવવું નથી ને મારે કાંઈ કોઈના ડોક્ટરે એ નહીં છોકરા એ નથી અરે દેવું કર્યું હોય ને એ તો ભરાઈ જાય સમજ્યા અને સને કઈ ઉપાધિ કરોમાં બધું સારું થઈ જશે મીરા એ પાડે ને કરેણાની તો હું કામ આ તમે રોવો છો તમારે મોઢું બગાડી ના પાડી છે ભલે અત્યારે એના મગજમાં એવા વિચાર હાલે છે એટલે મોઢું બગાડી ના પાડી સમજ્યા બે દિવસમાં જ તમારું ઓપરેશન કરવાનું છે બરોબર હું ડૉક્ટરને ફોન કરી દઈશ તમે કઈ ઉપાધિ કરો માં તમે ફ્રી હોય તો ઓલા પરસોતમ ભાઈ ને ખબર કાઢી આવીએ આ છ મહિના જેવું થઈ ગયું વેવારમાં માં વરત છું તો આપણે ને કોક વેવાર માં આવશે અરે પણ તું એકલી જઈ આય ને એમાં મારે હું કઈ હું કઈ હું કઈ ડોક્ટર સુજીને ખબર કાઢી ને હું હારું થઈ જાય અરે ડોક્ટર ની વાત નો હોય આપણે જાય તો એને સારું લાગે તે હું આ ખબર કાઢવા જાતા હશે એ બધા ડોક્ટર છે પણ હવે મેં તો આ માંડ એક દિવસ આજ ફ્રી રહ્યો છું મેં તો ઘરે રહો અને ટીવી બીવી જોઉં

ના પપ્પા પિકનિક ઉપર જવાનું છે ના કઈ લાવવાનું છે તમને લોકોને ખબર જ હોય ને ના ના કઈ લાવવાનું પણ નથી પૈસા જોઈએ છે ના તો પછી શું વાત છે કહી દે ને તારે કોઈ ફ્રેન્ડ નો બર્થડે હોય એટલે એને માટે કઈ ભારે મેલી ગિફ્ટ લેવી છે એવું કઈ છે ના પપ્પા હા પપ્પા આપડી કોલેજ માં એક કરીને છોકરો છે હા બહુ જ હોશિયાર છે હાઈ નોપ હર વખતે ફર્સ્ટ રેન્ક આવે છે વાહ વાહ આ તો બહુ સારી વાત કહેવાય પપ્પા હા બિચારો મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે તો એને શું મદદ કરવાની છે આપણે હા તો કઈ નહીં આ વખત એવું હોય તો ફી માફ કરી દેજો કંઈ વાંધો નહીં જો સારો છોકરો હોય ને ભણવામાં હોશિયાર હોય અને પરિસ્થિતિ સારી ન હોય તો આપણે તમ તારે ફીની વ્યવસ્થા કરી દેવું અને માફ કરી દેવું ના ના પપ્પા એવું કઈ નથી એક્ચ્યુઅલી હું એ છોકરાને પસંદ કરું છું પસંદ કરે એટલે હોશિયાર છે ને હોશિયાર છે એટલે પસંદ કરે છે કે તું આમ સ્પષ્ટ વાત કર કેમ પસંદ કરે છે તું એમ પપ્પા હું દેવાને પસંદ કરું છું દેવક મને પસંદ કરે છે હવે બને લગ્ન કરવા માંગે છે આ શું બોલે છે તને ભાન છે ચો પપ્પા તમારે મારી વાત માનવી જ પડશે હું એક વર્ષથી એને પ્રેમ કરું છું પ્લીઝ પપ્પા માની જાઓ મમ્મી તમે કંઈક કહો તમે લોકો એ કોઈ દિવસ મારી વાત નથી ટાળીને મારી બધી ઈચ્છાઓ પૂરી કરો છો એ જ અમારી એ જ અમારી ખામી છે તારી કોઈ દિવસ વાત નથી ટાળી તે કીધું એ અમે લઈ દીધું તું કે ફોર વ્હીલ લેવું તો ફોર વ્હીલ તું કે સોનું લેવું તો સોનું તું જે માંગે યાદને આપ્યું છે એનો મતલબ એમ નહીં કે તું આ મારી મજબૂરીનો ફાયદો ઉઠાય આ કેવી રીતે વાત કરો છો તમે હ દીકરીની જાત છે આવી રીતે વાત કરવાની હોય અને એ પણ તમારી લાડકી દીકરી મારી વાત સાંભળો એવી સીધે સીધી ના ના પાડી દેવાની હોય જો જો એ છોકરો એને ગમે છે તો એક કામ પણ એક વખત મળી લો એ છોકરો કોણ છે કેવો છે એનું બેકગ્રાઉન્ડ કેવું છે આ બધું ચેક કરી લો પછી હા ના કરજો એક વાર હા પપ્પા છોકરાનો પરિચય તો પહેલા વાક્યમાં જ આપી દીધો કે મિડલ પરિસ્થિતિ છે એની મિડલ ક્લાસ પરિસ્થિતિ હોય તો શું થઈ ગયું હા મિડલ ક્લાસ પરિસ્થિતિ વાળા શું માણસ નથી હોતા એમનામાં જીવ નથી હોતો અરે પણ આ આટલા લાડકોડમાં ઉછેરી છે અને અહીંયા મોટી થઈ છે અહીંયા એની બધી જરૂરિયાત પૂરી થઈ છે તો ત્યાં હું એની બધી જરૂરિયાત પૂરી થાય હે લગ્ન કરી દેવી તો પણ પપ્પા તમે લોકો છો ને મારા સપોર્ટમાં તમે એને આપડા આપડા બિઝનેસમાં ક્યાંક લગાવી દેજો ને એટલે ક્યાંક એવું તો નથી ને કે એ છોકરો પ્રોપર્ટી ને આ ના મમ્મી એવું કઈ નથી પહેલા તો મારે એને બહુ મનાવો પડ્યો હતો એને તો મારી સાથે કોઈ રિલેશન નતા રાખવા કઈ વાંધો નહીં તો જાવ હું તારા પપ્પા સાથે વાત કરું છું ઓકે તો હું એને મળવા ક્યારે બોલાવ આજે જ બોલાવી લે મળી લઈએ ને આપણે ઓકે હા હા બેન થેન્ક યુ મમ તને કોણે ટાઈ કરી હતી કે છોકરાને એ લેતી આવજે આપણે મળી લેવું જોઈ લેવું એમ અરે પણ એ છોકરાને એક વખત આપણા ઘરે આવી જવા દો જોઈ લો ન ગમે તો પછી એ બધું મારી ઉપર છોડી દેજો હું બધું જ બધું સંભાળી લઈશ અરે અને ચોખ્ખી ના જ પડી દેવાય આ વાત આગળ વધારવી શું કામ જોવે આપણા લગ્નને આટલા વર્ષ થયા છે મેં ક્યારેય એવો નિર્ણય નથી લીધો કે જે તમને તકલીફ કરે મારી ઉપર વિશ્વાસ છે તમને વિશ્વાસ છે એનો મતલબ એમ નહીં કે આપણે દામિનીની કે આપણે એના લગ્ન કરી દેવી નથી કરવાનું એમ તમે શાંત થઈ જાઓ એકવાર મળી લો બાકી બધું હું સંભાળી લઈશ હું તો હું પ્લાન હું સદારો એમ તું કે હું સંભાળી લઈ એટલે હા તો સાંભળો પ્લાન ઠીક આ પ્લાન છે એમ ને તો કેવું જોઈએ ને મને તો આ પ્લાન મગજમાં જ ન આવ્યો Ha, ha, ha,